થયા છે છે વિકાસના અને શું તેમની વિચારધારા જાણીશું સૌ પ્રથમ આપની પાસે પૂછવા માંગીશ કે ખાસ કરીને સોનામાં તેજી છે જે અત્યારે સોનાના ભાવ અત્યારે આસમાને જઈ રહ્યા છે ચાલુ સરકાર ના મતોની તેજી રહેશે શું કહેશો મોદી સાહેબના નેતૃત્વમાં ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં છે અને જેમ જેમ સોનાના ભાવ વધી રહ્યા છે એટલી જ મોદી સાહેબની સીટો બી વધી જ રહી છે તો ચારસો પ્લસ જે એમને ટાર્ગેટ આપ્યો છે એ મને એવું લાગે છે કે અચીવ કરી લેશે ખાસ ચારસો પ્લસનો ટાર્ગેટ અચીવ કરશે તેવી વાત અહીં થઈ રહી છે ખાસ આપને પૂછવા માગીશ કે જે રીતે વેપારી નીતિ સોના ચાંદીના વેપારી છો આપ વેપારમાં દસ વર્ષની સરખામણીએ અને અત્યારની સરખામણીએ શું ફેર પડ્યો ડિજિટલ પેમેન્ટ હોય કે પછી વેપારીઓની નીતિ ની બાબતે નરેન્દ્ર મોદીની નીતિ વેપારીઓ માટે કેવી છે શું કેશો નરેન્દ્ર મોદી સાહેબની નેતૃત્વમાં ઘણા બધા ચેન્જીસ થયા છે જેમ કે જીએસટી જીએસટીમાં શરૂઆતમાં એવું લાગતું હતું કે થોડીક તકલીફ પડશે વેપારીઓને નહીં અનુકૂળ આવે એમ પણ ધીરે ધીરે કેન્દ્રની સરકારે જે રીતે ફેરફારો કર્યા અને વેપારીઓને વિશ્વાસમાં લઈ અને બધું ગોઠવ્યું એટલે એ પ્રમાણે બધું સારું લાગે છે એમ અત્યારે ડિજિટલ પેમેન્ટના કારણે વેપારીઓને ઈઝી થઈ ગયું છે બધી રીતે એમ અને સારું છે એમ ચોક્કસથી ડિજિટલ પેમેન્ટથી ઘણા ફાયદા થયા છે આપને પૂછવા માગીશ વર્ષોનું સપનું દરેક નાગરિકનું જે હિન્દુ નાગરિકો છે ભારતના તે તમામનું સપનું હતું કે રામ મંદિર બને રામ મંદિર રામલલ્લા હવે રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે ધાર્મિક સ્થાનોના વિકાસ શું કહી રહ્યા છો આ વિશે રામ મંદિર બન્યું એ ભારતનું નહીં સમગ્ર વિશ્વના હિન્દુઓનું એક સપનું હતું જે આપણે મોદી સાહેબના હિસાબે બધાનું પૂર્ણ થયું છે અને ચારસો પ્લસ એ ફાઈનલ છે પૂછવા કે જે રીતે દેશ અને દુનિયામાં ભારત દેશનો અત્યારે ડંકો વાગી રહ્યો છે બે હજાર સુડતાલીસમાં માં વિશ્વ ગુરુ બનવા તરફ જાય તેવી સરકારે એક નેમ મૂકી છે આ દિશામાં જે પગલું છે તેને તમે એઝ વેપારી તરીકે કેવી રીતે જોવો છો એ જે વ્યાપારી તરીકે હું એવી રીતે જોઉં છું કે આપણે આ આ વર્ષે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કરી અને દરેક દેશમાં આપણા ભારતનું નામ રોશન થાય છે તો આ દિશામાં બહુ સરસ રીતે કામગીરી થઈ છે આર્થિક સુધારો પણ બહુ સારી રીતે થયા છે અને દેશનું જીડીપી પણ બહુ સારું વધ્યું છે તો આ દિશામાં નરેન્દ્રભાઈની કામગીરી મને બહુ સરસ જણાય છે અને બહુ સારી રીતે જણાય હવે મારી એક વ્યાપારી તરીકેની વેદના હું જોઈશ કે બે હજાર ચારમાં જ્યારે સરકાર મળવા સિંગ સરકાર હતી ત્યારે લગભગ મોટા પાયે કામ સોના ચાંદીનો એકદમ પાકા પાયે એક નંબરમાં થતો ત્યારે લગભગ ચારથી પાંચ ટકા કસ્ટમ ડ્યુટી હતી બધા સોની વેપારીઓ વ્યવસ્થિત કામ કરી શકતા હતા અત્યારે જીએસટી કલેક્શન મારા હિસાબે બહુ વધ્યું છે કંઈક ચૌદ લાખ કરોડ રૂપિયા અમને આંકડો આવ્યો છે હવે અમારી એક રજૂઆત છે સોનીઓ તરીકે કે હવે જે પંદર ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે એને પાછી પૂર્વ રેડ જે પાંચ પર્સન્ટ કસ્ટમ ડ્યુટી હતી એના ઉપર લઈને આવે અને જે જીએસટીના રેટ ત્રણ ટકા છે એને એક ટકા

આગળના પાંચ વર્ષની અંદર એચ એમ પટેલ હતા એમની કામગીરી બહુ સારી છે ભાજપ સરકાર આવ્યા પછી બહુ જ વિકાસ થયો છે અને વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમને બી કામ બહુ સરસ કામ કર્યું છે અને હવે પછી બી અમે એવું વિચારી રહ્યા છીએ કે હજુ બી ભાજપ સરકાર રહે અને ભાજપ સરકાર આવે એવી અમારા હિતમાં છે અને અમારા વેપારીઓ માટે બી હિતમાં છે અને અમારા પૂર્વ વિસ્તાર માટે બી સારા વ્યક્તિ છે અને આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ ચોક્કસથી ભાજપ સરકાર આવે તેવી અહીં વેપારીઓની જે છે તે મત છે ખાસ અન્ય જે વેપારી છે તેમના પુત્ર છે જેઓ પ્રથમવાર મતદાન કરવાના છે જે આપ પ્રથમવાર મતદાન કરવાનો છો કેવી અનુભૂતિ કેવો ઉત્સાહ છે સારો છે પ્રથમવાર મતદાન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન છે અમને કાર્ય બહુ સારા લાગ્યા છે ભવિષ્યમાં બી અમે વિચાર્યું છે ભાજપ સરકાર જ આપના વિસ્તારમાં આવે અને સારું કાર્ય કરે આપ યુવા છો પ્રથમવાર મતદાન કરી રહ્યા છો આ સરકારમાં એવું શું ગમ્યું કે આપ તેનાથી મતલબ કે પ્રેરિત થઈને જે પ્રથમવાર મતદાન કરવાના છો શું જોવા માંગો છો સરકારમાં અને શું અપેક્ષા રાખો છો